દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે સેવા સપ્તાહના ભાગરૂપે શહેર ભાજપ દ્વારા લોહાણાવાડી ખાતે દંત ચિકિત્સા તેમજ 32 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કેમ્પનો 60 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. ભાજપ દ્વારા યોજાયેલ કેમ્પ માન્ય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જે છે તેમાં હું ડૉક્ટર જયસુભાઈ મકવાણા આયુર્વેદિક ડેન્ટિસ્ટ છું, રાજકોટથી આવું છું. ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે અમે જવાબદારી સંભાળું છું. મારી સાથે મારા ધર્મપત્ની ઉષા મકવાણા, બીજા આસિસ્ટન્ટ છે મોનિકાબેન ભટ્ટ, જાગૃતિબેન ચૌહાણ, અમારી ટીમ જે આજે દંત યજ્ઞમાં આવી છે અને દર્દીઓને ચકાસવાનું જે કામ ચાલુ છે એ દરમિયાન અમને એવું લાગ્યું કે અહીંયા ક્ષારીય પાણીના કારણે દાંતમાં જે સડાનો પ્રોબ્લેમ પણ ખૂબ છે કે જે અમે આયુર્વેદમાં ભૂમિદંત કહીએ છીએ એ દર્દીઓ ખૂબ છે. અમુક અલતા દાંતના પેઢાના પેશન્ટ પણ હતા. જે અલતા દાંતના પેશન્ટ હતા એને અમે અહીંયા જાલંધર બંધ પદ્ધતિથી ઇન્જેક્શન વગર, કોઈપણ દવા લગાડ્યા વગર દાંત કાઢી પણ આપ્યા છે. આ ઉપરાંત જે વૃદ્ધ વડીલો આવ્યા છે કે જેમને 32ની જરૂર છે તેમને 32 બનાવવાની યોજના પણ આજના કેમ્પમાં કરવામાં આવેલ હતી અને એ પણ અમે અત્યારે અહીં બનાવી રહ્યા છીએ. તો આ રીતે આજે દંતયજ્ઞ કહી શકાય, આયુર્વેદિક દંતયજ્ઞ છે એ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જે સેવા સપ્તાહનો કાર્યક્રમ ઓખા ભાજપ દ્વારા થઈ રહ્યો છે એ ખૂબ જ સફળતાપૂર્વક અત્યારે ચાલુ છે. તારીખ 17 સપ્ટેમ્બર કે જે એક આપણા ગુજરાતીઓ માટે મહત્ત્વની તારીખ બની રહેશે, કારણ કે 17 સપ્ટેમ્બર આપણા ગુજરાતના પનોતા પુત્ર અને લોકલાડીલા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે, જેના અનુસંધાને ગુજરાત પ્રદેશ અને આપણા ભારત વર્ષના પ્રદેશ તરફથી નક્કી કરવામાં આવ્યું છે કે તારીખ 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહ ઉજવવાનો છે. એના ભાગરૂપે સૌ ઓખાશે ભાજપના સંગઠનના સર્વ હોદ્દેદારો તથા સંગઠન પર વૈચારથી પધારેલા, રાવલથી પધારેલા કેતનભાઈ ગોબી કેતાના સહપાઠીઓ બધા આજરોજ અમે ઓખા લોહાણા માજનવાડી ખાતે દંત ચિકિત્સા કેમ્પનું આયોજન કર્યું છે, જે ફ્રી છે. અને આ માધ્યમથી અમે પ્રજાજનોનો તથા આપણે સંગઠનના સૌ સભ્યો નરેન્દ્રભાઈને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ કે જે ગુજરાતના પનોતા પુત્ર છે એને આવનારા વર્ષો એને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય અને જે રીતે ભારતવર્ષનો એને વિકાસના કાર્યક્રમો હાથમાં લીધા છે એ નિર્વિઘ્ને પાર પડે અને દુનિયાની અંદર જેને ભારતવર્ષનો ડંકો વગાડ્યો છે તેમાં તેને વધુ ઉજ્જવળતા મળે. અને આપ જોઈ શકશો કે આ લગભગ 30 થી 35 દર્દીઓ અત્યાર સુધી આનો લાભ લીધો છે અને ગુજરાતના તમામ શહેરોમાં 14 તારીખથી આવા વિવિધ જેવા કે મેડિકલ કેમ્પ છે, સર્વરોગ નિદાન કેમ્પ છે, દર્દીઓને ફ્રૂટ વિતરણ છે, એવા સેવાના કાર્યક્રમો અવિરત ચાલુ રહેશે અને ચાલુ રાખવામાં આવશે. અને ફરીથી અમે શુભેચ્છા આપીએ છીએ નરેન્દ્રભાઈને તથા તેની ટીમને કે આવનારા વર્ષો ભારતવર્ષ માટે ઉજ્જવળ બને, તેમનું પણ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય. જય ભારતાધીશ, વંદે માતરમ, ભારત માતા કી.